હેલો ફ્રેન્ડ શું છું હાર્દિક પટેલ આઈકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે ડિપ્લોમા સેમિસ્ટર વન અને ટુ બંને બ્રાન્ચની અંદર ફિઝિક્સ આવતું હોય છે એની અંદર અત્યારે જે સેમેસ્ટર વનની અંદર વાત કરીએ તો ફિઝિક્સ જે છે એ મિકેનિકલ સિવિલ ઓટોમોબાઇલ આ બધી બ્રાન્ચની અંદર આવે છે જ્યારે સેમેસ્ટર વનની અંદર વિદ્યાર્થી મિત્રો ઈસી ડિપાર્ટમેન્ટ છે આઈસી ડિપાર્ટમેન્ટ છે એની અંદર આવતું હોય છે ઘણા જ ઓકે અને સેમેસ્ટર ટુની અંદર ઇલેક્ટ્રિકલ કોમ્પ્યુટર

તો ખાસ એન્ડ સુધી જોડાતા રહેશો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો બેલ આઇકન ઓન કરી દો જેથી નવા વિડિયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે વિદ્યાર્થી મિત્રો સેમેસ્ટર 1 ની અંદર જે ફિઝિક્સ છે કે કોઈ પણ સબ્જેક્ટ હોય દરેક સબ્જેક્ટના આપણે વિડિયો બનાવી રહ્યા છીએ જોડે જોડે આપણે એક WhatsApp ગ્રુપ ચાલી રહ્યું છે સેમેસ્ટર 1 ના વિદ્યાર્થી મિત્રો માટે તો તમે હજી સુધી સેમેસ્ટર 1 ના જે તમે વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન નથી તો ફટાફટ જોઈન થઈ જશો જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે તો ફટાફટ ત્યાં તમે જોઈન થઈ શકો છો અને તમારા ફ્રેન્ડ્સને પણ શેર કરી શકો છો બીજું ખાસ વિદ્યાર્થી મિત્રો કે ફિઝિક્સ સબ્જેક્ટ હોય અથવા બીજો કોઈ સબ્જેક્ટ હોય દરેક સબ્જેક્ટનો કોર્સ બનાવેલો છે એ કોર્સની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે ત્યાંથી તમે કોર્સ પરચેસ કરી શકો છો અને વિદ્યાર્થી મિત્રો તમે એને જીટીયુની તૈયારી કરી શકો છો કોઈ પણ સેમિસ્ટરના કોઈ પણ દરેક બ્રાન્ચના કોર્સની લિંકો છે એ બધી લિંકો પ્રોવાઈડ કરેલી છે એપ્લિકેશન છે એની અંદર સ્ટોર ની અંદર દરેક સબ્જેક્ટના કોર્સ મૂકેલા છે તો ત્યાંથી તમે કોર્સ પરચેઝ કરી શકો છો વિદ્યાર્થી મિત્રો ઓકે હવે વાત કરીએ આજના વિડીયોની અંદર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો આ કોર્સની અંદર આપણે મોડલ પેપર જીટીયુના પેપર વિથ આન્સર દરેક ચેપ્ટરના મોસ્ટ આઈ ક્વેશ્ચન દરેક વસ્તુ એની અંદર આપણે પ્રોવાઇડ કરેલી છે તો ફટાફટ કોર્સ પરચેસ કરી લેશો ઓકે હવે આ જે વિડીયો છે એ 43004 અને 5 આ જે બંને કોડ એપ્લાઈડ ફિઝિક્સ હોય કે ફિઝિક્સ હોય એ બંને માટેનો ઇમ્પોર્ટન્ટ વિડીયો છે એટલે લાસ્ટ એન્ડ સુધી જોડાતા રહેશો વિદ્યાર્થી મિત્રો ઓકે

સો ટકા ક્વેશ્ચન પૂછાશે હવે ડાયગ્રામ વિદ્યાર્થી મિત્રો એનો જે ડાયગ્રામ છે તો એ તમારે દોરવાનો છે એનું પૂછે હવે ઘણા પેપરની અંદર ફક્ત ડાયાગ્રામ પૂછતો હોય છે તમને એવું કીધું કે ડ્રો ધ ડાયાગ્રામ ઓફ વર્ણિય કેલિપસ તો વિદ્યાર્થી મિત્રો ફક્ત વર્ણિય કેલિપસની ની આકૃતિ જ દોરવાની છે ઘણા વિદ્યાર્થી મિત્રો બધું લખીને આવે છે ક્વેશ્ચન વાંચો ક્વેશ્ચન શું પૂછ્યો છે તમને તો પહેલા મારી એક તમને ખાસ વિનંતી છે કે માઇક્રોમીટર સ્ક્રુ ગેજ અને વર્ણ્ય કેલિપસ માઇક્રોમીટર સ્ક્રુ ગેજ માઇક્રોમીટર સ્ક્રુ ગેજ અને વર્ણ્ય કેલિપસની આકૃતિ પરફેક્ટ તૈયાર કરી દેશો ક્લિયર હવે આકૃતિ તમે બુકમાંથી તૈયાર કરી શકો છો ઓનલાઈન સર્ચ કરીને કરી શકો છો આ બંને કોઈ પણ જગ્યાએથી તમે આકૃતિ તૈયાર કરી શકો છો ઓકે ક્લિયર આપણા જે કોર્સ છે એ કોર્સની અંદર પણ પીડીએફ આપેલી છે પીડીએફની અંદર પણ મૂકેલા છે આના જવાબો વિદ્યાર્થી મિત્રો દરેક વસ્તુ આપણે અંદર મૂકેલું છે પછી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે ફિઝિકલ ક્વોન્ટિટી ઓફ SI યુનિટ હવે સાત SI યુનિટ છે કયા કયા છે તો પહેલો છે મીટર મીટરનો SI યુનિટ શું થશે

તો આ સાથે સાત એસ નો કોષ્ટક છે એ ખાસ તૈયાર કરી દેવાનો છે ક્વેશ્ચન નંબર થ્રી ક્લિયર પછી એરર એટલે શું વોટ ઇઝ મીન બાય ઓફ એરર સ્ટેટ એક્સપ્લેન ધ એરપ્લેન ઓફ એરર કેટલી પ્રકારની એરર હોય છે તો એરર એરર રેન્ડમલી બે છે એરરની વ્યાખ્યા શું થાય ડેફિનેશન શું છે એરરની તો માપેલું માપ અને સાચા માપ વચ્ચેનો જે તફાવત આવે છે આપણે એને એરર કહીએ છીએ હવે ધ્યાન રાખજો અહીંયા એરર પૂછ્યું છે અહીંયા પ્રોબ્લેમ શું થાય છે વિદ્યાર્થી મિત્રો વર્ણિયા પાસે માઇક્રોમીટર સ્ક્રુ કેટની એરર બતી આવે છે ખોટું રોંગ છે એને એરર પૂછી છે એરર નો ટોપિક આખો અલગ છે વિદ્યાર્થી મિત્રો ઓકે હા એને ક્વેશ્ચન જો તમને પૂછ્યો હોય કે આ જે ક્વેશ્ચન છે એના પછીનો પાંચમા નંબરનો જે ક્વેશ્ચન છે ફાઈ નંબરનો ક્વેશ્ચન છે જુઓ તો આ ફાઈ નંબરનો જે ક્વેશ્ચન છે એ શું છે સમજો પોઝિટિવ એન્ડ નેગેટિવ એરર ઓફ ફોર્નિય કેલિપર્સ તો એ નેગેટિવ અને પોઝિટિવ એરરો જે છે ત્રણ ટાઈપની એરરો છે તો આ બધા જ ક્વેશ્ચન છે ને મેં તમને આખો વિડિયો બનાવેલો છે ઓલરેડી એ તમે છે ને એના માટે તમારે પ્લે સ્ટોર સોરી યુટ્યુબની મારી ચેનલ ઉપર જઈ અને તમારે સેમેસ્ટર ટુ ફિઝિક્સ અથવા સેમેસ્ટર વન ફિઝિક્સ એનું સર્ચ મારશો તો ત્યાં તમને પ્લેલિસ્ટ છે એ પ્લે લિસ્ટની અંદર આખું ચેપ્ટર મેં સમજાવેલું છે પરફેક્ટલી તો ત્યાંથી તમે એકવાર જોઈ લેશો આઈડિયા આવી જશે અને શું લખવાનું છે કેવી રીતે લખવાનું છે એના આન્સરો છે એ ગુજરાતી લેંગ્વેજ અને ઇંગ્લિશ બંને લેંગ્વેજની અંદર તમારે મૂકેલા છે કોર્સની અંદર ઓકે તો ત્યાંથી તમે કોર્સ પરચેસ કરી શકો છો હવે એ ધ્યાન રાખજો કે જો તમારો વિદ્યાર્થી મિત્રો કોર્સ તમારું તમે ફિઝિક્સ સર્ચ મારશો એટલે બે કોર્સ આવશે એમાંથી તમે હવે જો ધાડી લો કે આ કોર્સ સેમિસ્ટર વનમાં છે પણ ત્યાં મારું સેમિસ્ટર ટુ હોય તો પણ સેમ જ કોર્સ છે ઓકે ક્લિયર બીજું ઘણા વિદ્યાર્થી મિત્રોના મને મેસેજ આવતા હોય છે કે સર ફિઝિક્સ તો પેપર અમારે ઇંગ્લિશમાં લખવું જરૂરી છે તો હું પહેલા પણ કહી ચૂક્યો છું ફરીથી કહું છું વિદ્યાર્થી મિત્રો કે એવું જરૂરી નથી કે પેપર તમારે ફિઝિક્સ નું હોય કે કોઈ પણ હા તમારો કોમ્પ્યુટર લેંગ્વેજ હતા આઈટી ના વિદ્યાર્થી મિત્રો છે કે જે પ્રોગ્રામિંગ ના પેપર આવે છે એ તમારે ઇંગ્લિશમાં લખવાના છે બાકી ફિઝિક્સ છે કેમેસ્ટ્રી છે મેથ્સ છે એન્વાયરમેન્ટ છે કેમેસ્ટ્રી છે ડીસી સર્કિટ છે આ કોઈ પણ સબ્જેક્ટ હોય એના પેપર તમે ગુજરાતીમાં લખી શકો છો વિદ્યાર્થી મિત્રો ઓકે તમે ગુજરાતીમાં ભણેલા છો તો ગુજરાતીમાં લખો ઇંગ્લિશ મીડિયમમાં છો તો ઇંગ્લિશમાં લખો ક્લિયર ઓકે તો હવે વાત કરીએ તો અહીંયા એરર એરરના પ્રકાર બતાવવાના છે હવે અહીંયા ખાસ ધ્યાન રાખજો કે ક્વેશ્ચન પૂછાતો હોય છે કે એક્સપ્લેન ધ વન યર કેલિપસ એરર વિથ ડાયગ્રાફ હવે વિદ્યાર્થી મિત્રો શું શું કરે છે અને પછી એવું નથી એને એટલે એરરની જે ત્રણ આકૃતિ છે પોઝિટિવ એરર નેગેટિવ એરર અને ઝીરો એરર એ તમારે બતાવવાની છે ક્લિયર તો મોસ્ટ ટાઈમ આ બંનેમાંથી એક ક્વેશ્ચન સો ટકા પેપરમાં હશે એરરનો આની આકૃતિ હશે અથવા આ ક્વેશ્ચન સો ટકા જીટયુના પેપરમાં હશે હસે હશે વિદ્યાર્થી મિત્રો ક્લિયર ઓકે કરી નાખજો ખાસ કહું છું જેટલા પણ ક્વેશ્ચન મેં તમને કહી દીધા છે ક્વેશ્ચન સો ટકા હસે જીટયુના પેપરમાં એટલે કરવાના છે ક્લિયર એના પછી અહીંયા સિગ્નિફિકેશન નંબર લખવાના રૂલ્સ છે એ રૂલ્સ બતાવવાના છે પછી વ્યાખ્યાઓ છે એરર પે છે એક્યુરેસી છે પછી તમારી ફંડામેન્ટલ યુનિટ્સ ભલે અહિયાં મેં લખ્યા નથી પણ યાદ રખવા દેજો ડેરીવેટેડ યુનિટ પછી વેક્ટર સ્કેલર આ બધા વ્યાખ્યાઓ છે વ્યાખ્યાઓ કરી નાખજો પછી ઘણા વિદ્યાર્થી મિત્રો મને પૂછતા હોય છે કે સર એમસીક્યુ આવશે ખરા બ્લેન્ક આવશે પેપર સ્ટાઇલ એવું નથી કે એમસીક્યુ આવે હા પણ તમને ત્રણ માર્ક્સની અંદર આ ટાઈપનું પૂછી નાખે ભાઈ ત્રણ આ ત્રણ પૂછ્યા છે આ ત્રણ પૂછી નાખે તો તમને આ ટાઈપની બ્લેન્ક ત્રણ માર્ક્સમાં પૂછી શકે છે કમ્પલસરી નથી એટલે આ ટાઈપનું તમને પૂછી શકે છે પછી સિગ્નિફિકેશન ત્રણ માર્ક્સની અંદર તમને પૂછી શકે છે આ જે સિગ્નિફિકેશન નંબર છે સિગ્નિફિકેશન નંબર તમને ત્રણ માર્ક્સની અંદર પૂછી શકે છે તો આ સિગ્નિફિકેશન નંબર હવે વિદ્યાર્થી મિત્રો આનો સિગ્નિફિકેશન નંબર શું થશે મને કોમેન્ટ કરવાનો છે જોઈએ કેટલા વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ કરે છે આનો આન્સર આ બધાના આન્સર સિગ્નિફિકેશન નંબર કેટલો થશે એ તમારે મને કમેન્ટ કરવાનો છે કેટલો સિગ્નિફિકેશન નંબર થાય છે એક સિગ્નિફિકેશન નંબર શીખવાડ દો આનો સિગ્નિ હવે જો આગળ બે જીરો છે એટલે આપણે આ કાઉન્ટ કરતા નથી એટલે આનો સિગ્નિફિકેશન નંબર 2 થશે વચ્ચે જીરો છે તો કાઉન્ટ કરવાનો તો આનો સિગ્નિફિકેશન નંબર 4 થશે પછી 9.1 9.1 ક્રોસ 10 રેસ ટુ -31 આનો સિગ્નિફિકેશન નંબર શું થશે એ પણ તમારે મને કોમેન્ટ કરવાનો છે ઓકે તો રીતે પૂછી શકે છે પછી ક્વેશ્ચન નંબર સોરી ત્રણ માર્ક્સની અંદર તમને આ રીતના એસા યુનિટ પૂછી શકે છે અલગ અલગ એસા યુનિટ કે વેલો યુનિટ શું થાય પાવરનો એસા યુનિટ શું થાય વર્કનો એસા યુનિટ શું થાય ઇલેક્ટ્રિસિટીનો એસાઈ યુનિટ શું થાય મોમેન્ટનો એસા યુનિટ શું થાય ફોર્સનો એસા યુનિટ શું થાય આ બધાના એસા યુનિટ તમને બુકની અંદર અથવા આપણું જે આખું મેં કોર્સ બનાવેલું છે એની અંદર દરેક કોષ્ટક વાઇઝ મેં આપેલા છે તો એ ખાસ તમે એસા યુનિટ તૈયાર કરી દેજો ઓકે હવે હવે મેન ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ સો ટકા ચેપ્ટર વન નો હશે હશે ઓકે હવે કઈ ટાઈપનો હશે તો મેં ફક્ત તમને એક્ઝામ્પલ એક ઉદાહરણ તરીકે કે એક્ઝામ્પલ એવું નથી કે આજ એક્ઝામ્પલ ફાઈનલ છે પાછા આટલો એક્ઝામ્પલ જશે ને નીચે પછી એક્ઝામ્પલ પછી કોમેન્ટ લખશે કે સર તમે આપ રીતે એક્ઝામ્પલ ના પૂછા હું શું કહું છું કે એક્ઝામ્પલ હશે કેવી રીતનું એક્ઝામ્પલ હશે અહીંયા બતાવું છું એક્ઝામ્પલ ક્યારે આઈએમપી ના હોય રીત આઈએમપી હોય વિદ્યાર્થી મિત્રો ઓકે ક્લિયર તો અહીંયા એક વન્ય કેલિપસ છે એ સોરી માઇક્રોમીટર સ્ક્રુ ગેજ છે અને પકડી અવલોકન લેતા ગોળાકાર સ્કેલની ધાર મુખ્ય સ્કેલના સાત અને આઠ મિલીમીટર વચ્ચે રહે છે ઓકે એટલે આપણે આ એક્ઝામ્પલ જો સોલ્વ કરવામાં આવે તો હું અહીંયા સાઈડમાં કરું છું તો એનો મેઇન સ્કેલ છે એટલે મુખ્ય માપ થશે મુખ્ય માપ સાત એમ એમ ઓકે હવે એને કીધું છે કે વર્તુળાકારનો પાસઠમો વિભાગ આડી સ્કેલ સાથે મેચ થાય છે એટલે મેચ થતો કાપો કયો મેચ થતો કાપો કયો

ઓકે હવે આની અંદર સ્કેલ છે થતો થતો કાપો કાપો એટલે 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 જવાબ આ થઈ ગયું વધારાનું માપ અને મુખ્ય માપ કેટલું આપ્યું છે સાત તો ટોટલ મેઝરમેન્ટ થશે સાત પ્લસ જીરો પોઈન્ટ સિક્સટી બસ આટલું શોધવાનું હોય છે આ બધા એક્ઝામ્પલ મેં મેં તમને કહ્યું ને કે મેં વિડીયો બનાવેલો છે સેમેસ્ટર વન માટે અને ટુ માટેનો વિડીયો છે વિદ્યાર્થી મિત્રો તમારે એની પણ હું ડિસ્ક્રિપ્શનમાં એની આખી જે ફિઝિક્સની પ્લે લિસ્ટ છે એ પણ હું લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે ત્યાંથી તમે જોઈ શકો છો અથવા મારી યુટ્યુબ ચેનલ ઉપર જે પ્લે લિસ્ટ ખોલો પ્લે લિસ્ટની અંદર બધા જ પ્લે લિસ્ટ બનાવેલા છે એમાં ફિઝિક્સ સેમેસ્ટર ટુ નું હોય અથવા સેમેસ્ટર વનનું હોય એની અંદર જોઈ લો તો મળી જશે વિદ્યાર્થી ઘણા વિદ્યાર્થી મિત્રો ડાયરેક્ટ કે સાહેબ અમને મોકલી દો ને ભાઈ થોડું તો સર્ચ કરીએ તો આઈડિયા આવશે ઓકે ક્લિયર ચલો એના પછી એક આ એક વિષય કે અવરોધ આર બરાબર બસો પ્લસ થ્રી છે અને પ્લસ ઓર માઇનસ ફાઇવ છે ઓકે ઓ શ્રેણીમાં જોડવા શ્રેણીની અંદર જોડવામાં આવે તો આર બરાબર થાય શ્રેણીની અંદર ટોટલ રજીસ્ટર્ડ આર વન પ્લસ આર ટુ થાય ઓકે અને પેરેલનની વાત હોય તો થોડું યાદ રાખવું પડે તો આર બરાબર વન અપોન આર પ્લસ વન અપોન આર ટુ થાય વન અપોન આર બરાબર ઓકે તો એને ત્રુટી શોધવાની છે અને સમતુલ્ય અવરોધને પ્રતિરોધ ત્રુટી દર્શાવવાની છે ઓકે તો આ ટાઈપના બે એક્ઝામ્પલ પૂછાતા હોય છે અહીંયા માઇક્રોમીટર સ્ક્રુ ગેજ છે વર્ણે કે પ્રશ્ન પૂછાતો હોય છે ક્લિયર તો વિદ્યાર્થી વિદ્યાર્થી મિત્રો આટલા ક્વેશ્ચન તમારા જે 13 ક્વેશ્ચન છે સોરી હા 13 ક્વેશ્ચન છે એ 13 ક્વેશ્ચન તમારા થઈ જશે એટલે તમારો આખો પેપર તમારું કવર થઈ જશે ઓકે હવે પહેલા કયા કયા ક્વેશ્ચન કહી દો પહેલા એસઆઈ યુનિટ કર દો બધા વર્નિયર કેલિપર્સની આકૃતિ દોરો તૈયાર કર દો પરફેક્ટલી સો ટકા પેપરમાં હશે માઇક્રોમીટર ને બંને કલેપસમાંથી બેમાંથી માંથી એક આખરી છે જ જ ભાઈ પેપરમાં છપાયેલી છે અને એની એરરો બંનેની એરરો આ બંનેમાંથી આ બે બે ચાર ક્વેશ્ચન છે એમાંથી બે ક્વેશ્ચન તો જીટીયુ પેપરમાં જ જવાના છે ઓકે એસઆઈ યુનિટ થઈ ગયા એની બધી જ વ્યાખ્યાઓ તૈયાર કરી દો અને એના પછી સિગ્નિફિકેશન નંબર છે પછી વ્યાખ્યાઓ છે પછી આ ટાઈપના એક્ઝામ્પલ છે એટલું કરો એટલે આપણા તેર માર્ક્સ ફાઇનલ થઈ જાય કેટલા તેર માર્ક્સ ફાઇનલ ક્લિયર હવે બાકીના માર્ક્સ આપણે નવાની વિડીયોની અંદર મોસ્ટ આઈએમ બી બતાવીશ ત્યાં સુધી આટલા વિડીયો છે ફટાફટ જેથી તમારું કામ થતું થઈ જાય અને તૈયારી સ્ટાર્ટ થઈ જાય ખાસ કહું છું બધા જ આઈએમપી ક્વેશ્ચન વિથ આન્સર મોડલ પેપર જીટીયુના પેપર સોલ્યુશન સુપર થર્ટી આ બધી જ વસ્તુ મેં કોર્સની અંદર મૂકેલી છે ત્યાંથી કોર્સ પરચેસ કરી શકો છો બંને લેંગ્વેજની અંદર છે તો ફટાફટ તૈયારી સ્ટાર્ટ દો એના માટે કોર્સ મૂકેલો છે ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકે એટલું ફિઝિક્સ નહીં બધા જ ચેપ્ટર બધા જ સબ્જેક્ટના સોરી બધા જ સબ્જેક્ટના બધા જ સેમેસ્ટરને બધા જ સબ્જેક્ટના કોર્સ બનાવેલા છે ફટાફટ કોર્સ પરચેસ કર લો ત્યાંથી તમારી તૈયારી સ્ટાર્ટ કરી દો વિદ્યાર્થી મિત્રો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો બેલ આઇકન ઓન કર દો જેથી નવા વિડીયો તરત જ નોટિફિકેશન આવી જશે વિદ્યાર્થી મિત્રો આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો જય હિન્દ